વાલા મિત્રો બાબુલાલ બિચારા મોટી ઉંમર સુધી કુંવારા રહી ગયા હતા એટલે બાબુલાલ સવારે નોકરીએ જવા માટે તૈયાર થાય ને તો બધી વસ્તુઓ ભેગી કરવામાં ખાસો બધો સમય બગડે એટલે બાબુલાલ રોજ ઓફિસ મોડા પહોંચે એક દિવસ બોસે કહ્યું કે બાબુલાલ કેમ મોડું થાય છે આટલું બધું એટલે બાબુલાલે બિચારાએ ભોડા બાબુલાલે બીતા બીતાએ કહ્યું કે સાહેબ સવારે બધી વસ્તુઓ ભેગી કરવામાં મોડું થાય છે બધી ભૂલાઈ જાય છે ક્યાં મૂકી હોય છે એટલે બોસે બાબુલાલને બહુ સરસ નુસ્ખો બતાવ્યો કે બાબુલાલ જો રાત્રે સુઈ જાઓને તો એક લિસ્ટ બનાવીને સુઈ જવાનું કે કઈ વસ્તુ કઈ મૂકી છે એટલે તમારે સવારે જાગો ને ત્યારે બધી વસ્તુ ઝડપથી મળી જાય અને બાબુલાલે સાંજે જઈને એક સરસ લિસ્ટ બનાવ્યું લિસ્ટમાં લખ્યું કે મોબાઈલ તો પલંગની પાસેના ટેબલ ઉપર પેન અને ઘડિયાળ તો ફ્રીઝ ઉપર પાકેટ તો ફ્રીઝ ઉપર બૂટ તો પલંગની નીચે કપડાં તો હેન્ગરની અંદર તાર ઉપર લટકાવેલા એમ દરેક ઝીણી ઝીણી બાબતોનું લિસ્ટ બનાવ્યું અને લિસ્ટમાં નીચે લખ્યું બાબુલાલ તો નીચે લખ્યું બાબુલાલની સામે લખ્યું બાબુલાલ તો પલંગમાં આટલું સરસ લિસ્ટ બનાવીને બાબુલાલ તો ઘસઘસાટ નિરાતથી સૂઈ ગયા સવારે વહેલા જાગી ગયા અને ઓફિસ જવાની તૈયારી કરવા લાગ્યા હાથમાં લિસ્ટ લીધું અને ગણતરીની સેકન્ડમાં જ બધી જ વસ્તુ વારાફરથી મળી ગઈ છેલ્લા લખેલું બાબુલાલ અને પલંગમાં બાબુલાલ લિસ્ટની સામે જોવે કે બાબુલાલ અને પલંગમાં બાબુલાલ પલંગની સામે જોવે તો પલંગ ખાલી હવે બાબુલાલને બાબુલાલને શોધતા જ કલાક વીતી ગયો મિત્રો આપણે પણ ક્યાંક આવું જ બાબુલાલ જેવું કરીએ છીએ બાબુલાલને શોધવામાં એક કલાક નહીં બે કલાક નહીં પણ આખી જિંદગી વિડફી નાખીએ છીએ આપણે આપણને શોધી શકતા નથી આપણે બાબુલાલની જેમ આપણી જાતને ગુમાવી દઈએ છીએ મિત્રો સાની પાછળ આપણે આપણી જાતને ગુમાવીએ છીએ આપણે કેટલાક ધ્યેય નક્કી કરીએ છીએ આપણે કેટલાક સફળતા માટેના માપદંડ નક્કી કરીએ છીએ અને પછી એની પાછળ આપણે ખઈ ખપૂચીને દોડીએ છીએ ભાગીએ છીએ આ બધું મેળવવાની અંદર આપણે આપણી જાતને ભૂલી જઈએ છે આપણી આપણી સ્વસ્થતા ભૂલી જઈએ છે આપણા પરિવારને ભૂલી જઈએ છે આપણી પત્નીને ભૂલી જઈએ છીએ આપણા સંબંધોને ભૂલી જઈએ છીએ આપણી જાતને પણ ભૂલી જઈએ છે અને જ્યારે આ બધું જ જે સફળતા આપણે મનમાં નક્કી કરી છે ને આ સફળતા આપણને જ્યારે મળી જાય છે ને ત્યારે શું બને છે મિત્રો ખબર છે ત્યારે એવું બને છે કે જે દીવાલને ટેકવીને સીડી ઉપરથી આપણે ઉપર પહોંચ્યા હોઈએ છીએ ઉપર પહોંચ્યા પછી આપણને એવું લાગે છે કે આ દિવાલ જ ખોટી છે આ દિવાલ સીડી નહોતી ટેકવવા જેવી મિત્રો બાઇબલમાં એક સરસ કથન છે એક સરસ વાત લખવામાં આવી છે કે માણસ આખું જગત જીતે પણ પોતાનો આત્મા ખોઈ બેસે તો એમાં એક ખાટ્યો શું મિત્રો સૌથી વધુ અગત્યની વાત આપણો આત્મા છે આપણે સ્વયં છે આપણે જાતે છે બાબુલાલ માટે સૌથી અગત્યની વાત બાબુલાલ સ્વયં છે બાબુલાલ જો બાબુલાલને જ ગુમાવી બેસે અને બાબુલાલ જિંદગીની અંદર બધું જ મેળવી લે તો એ જીવનનો અર્થ શો મિત્રો યાદ રાખજો ક્યાંક તમારી સાથે તો આવું બાબુલાલ જેવું નથી થતું ને